વિદ્યાર્થી મિત્રો હું છું અમિત પટેલ આપ સૌનું આપની ચેનલમાં થોડો લેટ થયો છું પણ લેક્ચર ખાસ લેવું તું ધોરણ અગિયાર નો લેક્ચર પણ થોડુંક લેટ સ્ટાર્ટ કરી શક્યો હું પણ એમનું ચેપ્ટર પૂરું થવા આવ્યું હતું થોડું સ્પીડ કરીને ત્યાં ચેપ્ટર પૂર્ણ કરીને અત્યારે હું તમારી સામે હાજર છું ધોરણ બારના લેક્ચર માટે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન અને પાંત્રીસ થી ચાલીસ મિનિટ નો લેક્ચર થશે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ટાઈમ કાઢીને આપણી સાથે સમય આપીને બેસજો અને જોડાવશો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ થી ચાલુ કરી દઈએ આપણે જે ચેપ્ટર નંબર છ બની રહ્યા છે એની વાતો આપણે લાસ્ટ સંકેન્દ્રણ પદ્ધતિઓ વિશેની વાતો કરી ચૂક્યા છે અને હવે આપણે સંકેન્દ્રણ આયશ્યક એટલે કે કાચી ધાતુમાંથી અપરિકૃષ્ટ એટલે કે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ શું છે કઈ રીતે આપણે એને અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ એના વિશેની વાતો કરવાના છીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે અને ખાસ આપણે વાત કરીએ તો વૈશાલી સાલીની ટોપ ફેન વિકે પસાયા રવિરાજ ડામોર છે બરાબર ખુશ સુખડિયા છે જે આપણી સાથે ફેસબુક માધ્યમથી જોડાયા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હા આ જ જલસા કરાવવાનો હતો ભણાવી ભણાવીને હે ને કામરાજ સચિન સુરેન્દ્રનગરથી ઘણા બધા રિયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલ છે આપણી સાથે વેરી ગુડ અને ચલો સમજીએ તો હું આ જલસા કરાવવાનો હતો નવરાત્રીમાં તમને કે હું આવી આવીને તમને ભણાવીશ હે ને કદાચ નવરાત્રી ચાલુ હોત તો પણ હું આ જ ટાઈમે આવીને ભણાવત એ તમે અમારું લેક્ચર છોડીને નવરાત્રિના ગરબા રમવા જાત હે ને વોટ કદાચ ચાલુ હોત તો આપણે કંઈક અલગ વાત કરતા પણ નથી આવતા આવતા વર્ષે જોશથી રમીશું ઘણા બધા શોખીન હશે ઓકે તો આવતા વર્ષે શાંતિથી રમીશું પરંતુ અત્યારે આપણે આપણી આ ટોપિક પર પાછા આવી જઈએ નવ ને એક થઈ ચૂકી છે નવ ને પાંત્રીસ આ લેક્ચર આપણે પૂર્ણ કરવાના છે એટલે ફટાફટથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અશુદ્ધ ધાતુ કઈ રીતના આપણે નિષ્કર્ષિત કરી શકીએ કઈ રીતના આપણે દૂર કરી શકીએ કઈ રીતના એને કાઢી શકીએ તો સંકેન્દ્રિત અવશ્યક એટલે કે સંકેન્દ્રિત કાચી ધાતુ કાચી ધાતુને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવી જોઈએ કે જેથી રિડક્શન માટે યોગ્ય બને આપણી જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે આપણે સૌથી પહેલા એને એવા સ્વરૂપમાં લઈ જવી પડે કે જેથી રિડક્શન માટે કેવી બની જાય યોગ્ય બની જાય જેમ કે સલ્ફાઇડ હોય તો સલ્ફાઈડનું ડાયરેક્ટ રિડક્શન ન થઈ શકે અને એટલા માટે આપણે સૌથી પહેલા એને ઓક્સાઇડ સ્વરૂપે ફેરવવી પડશે ઓકે અને ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે ઓક્સાઇડનું રિડક્શન કરવું કેવું છે ખૂબ સરળ છે સલ્ફાઈડમાંથી ડાયરેક્ટ કેમ રિડક્શન નથી કરી શકાતું કારણ કે સલ્ફાઈડનું રિડક્શન કરવું સહેલું નથી બીજું વસ્તુ કે સલ્ફરનું રિડક્શન કરતાં સલ્ફર ડાયોક્સાઇડ બને જે પ્રદૂષણનો પ્રશ્ન ફેલાવે જો કે સલ્ફાઈડમાંથી ઓક્સાઇડમાં જવા માટે બનશે તો ખરો જ પરંતુ ઓક્સાઇડનું રિડક્શન કરવું સૌથી સરળ છે ઉષ્માગતિક સિદ્ધાંતોને આધારે આમ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અવશ્યક ધાતુનું અલગીકરણ મુખ્યત્વે બે મુદ્દાઓને ધ્યાનમાં લઈને કરીએ છીએ આપણે એક ઓક્સાઇડમાં પરિવર્તન એટલે કે કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતરણ અને સૌથી પછી બીજો તબક્કો જે છે એ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન તો આપણે આ બે તબક્કા ભણીશું આપણે આગળ ભણ્યું કે કાચી ધાતુને ભૂકો કરી નાખવાનો પાવડર કરીને એનું સંકેદ્રન કરવાનું અલગ અલગ ધાતુઓના અને અશુદ્ધિઓના પ્રમાણને આધારે ગુણધર્મોને આધારે આપણે અલગ અલગ જે સિદ્ધાંતો છે એ વાપરતા હોઈએ છીએ હવે આપણે અહીંયા શું કરીશું હવે આપણે અહીંયા બે તબક્કાઓમાં કાચી ધાતુમાંથી ધાતુને મેળવીશું એ બે તબક્કાઓ કયા છે પહેલા તો કાચી ધાતુ જે છે એને ઓક્સાઇડમાં ફેરવીશું અને બીજો તબક્કો કયો છે જે ઓક્સાઇડ છે એનું ધાતુમાં રિડક્શન કરીશું તો સૌથી પહેલા આપણે કાચી ધાતુને ઓક્સાઇડમાં પરિવર્તન કરવાની વાત કરીએ કાચી ધાતુ કઈ રીતના ઓક્સાઇડમાં પરિવર્તન પામશે તો એમાં પણ અલગ અલગ પદ્ધતિઓ છે પહેલી પદ્ધતિનું નામ છે નિસ્થાપન કે ગુજરાતી શબ્દ થોડોક આડો અવળો લાગે પરંતુ એ પદ્ધતિને આપણે કેલ્સિનેશન તરીકે ઓળખીએ છીએ સેના તરીકે ઓળખીએ છીએ કેલ્સિનેશન અને ધોરણ દસમાં આપણે ભણીને આવેલા છીએ કે કાર્બોનેટ સ્વરૂપે જે કાચી ધાતુઓ હોય એનું આપણે કેલ્સિનેશન કરીને ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકીએ તો નિસ્થાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આપણે કાર્બોનેટ સ્વરૂપે જે કાચી ધાતુઓ હોય એને ગરમ કરીશું એ ગરમ કરતા એનું વિભાજન થશે વિભાજન થતાં ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામશે તો આ પ્રક્રિયામાં બાષ્પશીલ દ્રવ્યોને દૂર કરે છે અને ધાતુના ઓક્સાઇડને બાકી રહેવા દે છે જેમ કે બીજી આ કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિઓ આરે ઘણી વખતે એફી ટુ ઓ થ્રી જેની સાથે પાણીના અણુઓ હોય એક્સ એચ એ બાષ્પશીલ છે પાણીના અણુઓ જ્યારે ધાતુનો ઓક્સાઇડ બાષ્પશીલ નથી એટલે આપણે એને ગરમ કરીશું એટલે પાણીનું જે છે બાષ્પ બની જશે બાષ્પ સ્વરૂપે પાણી દૂર થઈ જશે અને આપણને ધાતુનો ઓક્સાઇડ મળી જશે પણ ઘણી વખતે કાર્બોનેટ ધાતુઓ હોય છે જેમ કે જીન્ક અને કેલ્શિયમ ઓકે તો જીન્કની જ્યારે કાર્બોનેટ ધાતુ હોય તો આપણે એને જ્યારે ગરમ કરીએ બરાબર ગરમી આપીએ તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે જેડેન સી થ્રી એટલે જેડેન પ્લસ થ્રી સીઓ થ્રી ટુ માઇનસ અને આ સીઓ થ્રી ટુ માઇનસમાંથી સીઓ ટુ નીકળી જાય એટલે ત્રણ ઓક્સિજનમાંથી બે ઓક્સિજન નીકળી જાય એટલે એક ઓક્સિજન ઉપર બે માઇનસ વિદ્યુત બાર હતું આ તો ઝીરો છે એટલે બે માઇનસ આના પર આવી જશે આ એન પ્લસ ટુ અને ઓ ટુ માઇનસ સિયોન ઓ બને કહેવાનો જીન્ક ઓક્સાઇડ વધતા સીઓ ટુ મળ્યું એટલે કે ઓક્સાઇડ નો કાર્બન મળ્યું એટલે આપણે જ્યારે ધાતુના કાર્બોનેટનું વિઘટન કરીએ છીએ એને ગરમી આપીએ છીએ ત્યારે તમને ધાતુનો ઓક્સાઇડ વધતા કાર્બન ડાયોક્સાઇડ મળતો હોય છે સીએ સીઓ થ્રી વધતા એમજી સીઓ થ્રી સેમ વસ્તુ અહીંયા થશે સીએ સીઓ થ્રી માંથી સીએ ઓ વધતા સીઓ ટુ અને એમજી સીઓ થ્રીમાંથી એમજી ઓ વત્તા સીઓ ટુ એટલે ટોટલ બે સીઓ ટુ મળ્યા આમ કેલ્સિનેશન પ્રક્રિયાથી આપણે જે બાષ્પશીલ અશુદ્ધિઓ રહેલી હોય છે એને દૂર કરી શકતા હોય છે અને ખાસ કાર્બોનેટ વાત માટે વપરાય જેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સાઇડ ફોર્મ મળી જાય ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ ધ્યાન આપજો જ્યાંથી પણ દેખતા હોય ખાસ ધ્યાન આપજો ઇન બીટવિન કોઈ કોમેન્ટ હું વાંચવાનો નથી હું વાંચીશ છેલ્લે બધાની અત્યારે ખાલી ભણવા પર ધ્યાન ભુંજન ભૂંજન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો સોરી એટલે કે કાચી ધાતુને ધાતુના ગલન બિંદુ થી નીચે હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે છે હવાનો નિયમિત પુરવઠો પૂરો પાડવાનો એનો ગલનબિંદુથી નીચું તાપમાન રાખવાનું ધાતુને ગરમ કરતા જવાનું ગરમ કરતા જવાનું અને સલ્ફાઈડ અયોશ્યકનો સમાવેશ કરતી પ્રક્રિયા આ પ્રમાણે છે જેમ કે તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને ભૂંજન પ્રક્રિયા જેવી રીતના મેં તમને શીખવાડ્યું તેમ કે કાર્બોનેટ હોય તો તમે કેલ્સિનેશન વાપરી શકો એવી રીતના ભૂંજન સોરી સલ્ફાઇડને ઓક્સિજા ઓક્સાઇડમાં કન્વર્ટ કરવો હોય ત્યારે તમે ભૂંજન પ્રક્રિયા વાપરી શકો ખાસ કરીને તમને જીન્ક સલ્ફાઈડ મળે લેડ સલ્ફાઈડ મળે સીયુ ટુ એસ હવે આ સીયુ ટુ એસમાં ખાસ જોવા જેવું છે આ ટુ માઇનસ હોય અને સીયુ પ્લસ હોય ઓકે હવે આમાં જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે એટલે એક સલ્ફરને બે ઓક્સિજનની જરૂર હોય બે સલ્ફર ડાયોક્સાઇડ બની ગયું અને આમ ખાસ જોવા જઈએ તો જેડન પ્લસ ટુ હોય ઓ માઇનસ હોય એટલે જેડેન પ્લસ ઓ ટુ માઇનસ જેડેનો બનાવે હવે અહીંયા બે જિંક સલ્ફાઇડ લઈએ કારણ કે એ ઓક્સિજન કેટલા થયા એક ને બે ત્રણ થયા એટલે એને આપણે બેલેન્સ કરવું હોય તો આપણે અહીંયા ત્રણ દૂની છ બેકી સંખ્યા બનાવવી જ પડે અને એને છ બનાવવા જઈએ એટલે અહીંયા બે અને અહીંયા બે મૂકી લે બે દૂની ચાર અને બે ઓક્સિજન છ એટલે બે જીંક થયા તો એ બે જીંક બે સલ્ફર થયા તો સામે બે સલ્ફર છે પ્રક્રિયા સમીકરણ બેલેન્સ પણ હું આને બાવીસ ત્રેવીસ બાવીસ તરીકે યાદ રાખું છું અને સિમ્પલ ટ્રીક છે બે મોલ ત્રણ મોલ બે મોલ બે મોલ બધા ઇક્વેશનમાં બે મોલ ત્રણ મોલ બે મોલ બે મોલ બે મોલ ત્રણ મોલ બે મોલ બે મોલ એટલે ભૂંચન પ્રક્રિયા એટલે ત્રેવીસ બાવીસ હે ને તમારે શરૂઆતના બે મૂલ્યોના ત્રણ મૂલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની બે મોલ ઓક્સાઇડ અને બે મોલ તમને ઓક્સ સલ્ફર ડાયોક્સાઇડ મળી જશે લેડ સલ્ફાઈડ હોય તો લેડ ઓક્સાઇડ મળે સલ્ફર ડાયોક્સાઇડ મળે કોપર ઓક્સાઇડ હોય તો કોપર ઓક્સાઇડ મળે અને સલ્ફર ડાયોક્સાઇડ મળે એટલે આવી જે સલ્ફાઇડ ખનીજો છે એને આપણે શું કરતા હોઈએ છીએ ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરતા હોય છે એ માટે એક ભઠ્ઠી આવે મુંજન પ્રક્રિયા કરવા માટે એનું નામ છે પરાવર્તન ભઠ્ઠી અને અહીંયા ભરણ ઓળની છે એટલે કે અહીંયાથી કાચી ધાતુને કન્ટિન્યુઅસ મોકલવામાં આવે અને નીચે જે છે એ ભઠ્ઠી ભરણ ભઠ્ઠીમાં જે ભરણ થાય તે અહીંયાથી સિલિકા હોય અને અહીંયાથી હવા અને તેલ કન્ટિન્યુઅસલી સપ્લાય કરવામાં આવે અવલંબી સળિયા હોય જે કાચી ધાતુને નીચે લઈ જવાનું કામ કરે જસ્ટ આ તો એક ઓવરવ્યૂ છે બાકી રિયાલિટી બહુ કોમ્પ્લેક્સ હોય કોપર સલ્ફાઈડના અવશ્યક પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો તે કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આપે તમને જો અયોશ્યક એટલે કે કાચી ધાતુ આયન ધરાવતી હોય હવે આપણે સીયુ ટુ એસ ની વાત કરીએ છીએ પર્ટિક્યુલરલી એમાં માનો કે આયન અશુદ્ધિ તરીકે છે સના તરીકે છે અશુદ્ધિ તરીકે તો એને ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે કારણ કે આપણે આયનને અહીંયા નીકાળી રાખવાનું છે અને આયન જે છે એનો ઓક્સાઇડ બનશે ઘણી વખતે શું થાય બેટા સીયુ ટુ એસ જોડે એફઈએસ પણ હોય એટલે એફઈએસ પણ વાત આ જે પરાવર્તન ભઠ્ઠી છે એમાં એફઈઓમાં રૂપાંતર પામે અને એફઈઓ એટલે કે આયનનો ઓક્સાઇડ અને ને એફઈએસ એફઈઓમાં રૂપાંતર પામે સીયુ ટુ એસ સીયુઓમાં રૂપાંતર પામે હવે આ જે એફ છે એ આયન સિલિકેટના ધાતુમલ તરીકે એટલે કે સ્લેગ તરીકે અને કોપર કોપર મેટેના સ્વરૂપે નીપજે મળે છે આ પરાવર્તન ભઠ્ઠીમાં જ્યારે આપણે કોપરની કાચી ધાતુને નાખીશું તો એની અંદર કોપર સલ્ફાઈડ પણ હોઈ શકે આયનની અશુદ્ધિ તરીકે આયન સલ્ફાઈડ પણ હોઈ શકે કોપર સલ્ફાઇડ કોપર સલ્ફાઇડ પણ દે કાતો કોપર ઓક્સાઇડમાં રૂપાંતર પામે આયન સલ્ફાઈડ આયન ઓક્સાઇડમાં રૂપાંતર પામી આપણે જોઈને અંદર સિલિકા એડ કરી હતી જેથી કરીને આયન ઓક્સાઈડ સિલિકા એટલે જેને ધાતુ અથવા કોપર મેટે એટલે શું કોપર મેટે એટલે શું એવું ખાસ તમને એમસીક્યુમાં પૂછાય તો સીયુ ટુ એસ કોપર સલ્ફાઈડ અને એફીએસ નું મિશ્રણ જે છે એને કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર આટલા સુધી સમજણ પડી હવે આમાં આપણે જોયું કે ભુંજન પ્રક્રિયામાં આપણે સલ્ફાઇડને જ્યારે ઓક્સાઇડમાં ફેરવીએ છીએ ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ખાસ ધ્યાન રાખીને આ સલ્ફર ડાયોક્સાઇડને કલેક્ટ કરી લેવામાં આવે સંગ્રહ કરી લેવામાં આવે અને એ એસઓ ટુ વાયુનો ઉપયોગ એચટુ એસો ફોરના ઉત્પાદનમાં થાય છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં થાય છે હવે વાત કરીએ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન આપણે એવડા જોયું કે ભુંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા દ્વારા આપણે આ જે કાચી ધાતુઓનું સંકેન્દ્રિત કર્યા પછી એમને ઓક્સાઇડમાં ફેરવી નાખી હવે આપણો બીજો તબક્કો છે કે જે ઓક્સાઇડમાંથી આપણે ધાતુમાં ફેરવવાના છે એટલે કે ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરી ધાતુ મેળવવાના છે જેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ તો એ રિડક્શન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ધાતુ ઓક્સાઇડના રિડક્શનમાં તેને રિડક્શન કરતા તરીકે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ અથવા અન્ય કોઈ પણ ધાતુ કોઈ પણ ધાતુ વર્તતા કોઈ અન્ય પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે જ્યારે આપણે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો એમાં રિડક્શન કરતા તરીકે આપણે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ અથવા બીજી કોઈ પણ ધાતુ જે રિડક્શન કરતા તરીકે વર્તી શકે એને ઉમેરવામાં આવે ગરમ કરવામાં આવે એટલે ધાતુઓ ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન થઈ જાય ધાતુમાંથી ઓક્સ ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ જાય અને તમને ધાતુ મળી જાય હવે આ રિડક્શન કરતા તરીકે ખાસ જે ધાતુ વપરાય છે એ છે કાર્બન કાર્બન ધાતુના ઓક્સાઇડના ઓક્સિજન સાથે સંયોજાય છે જેમ કે તમે જુઓ અહીંયા ધાતુના જે ઓક્સાઇડ છે એ સ્વરૂપે હોય માનો કે ઓક્સિજનનો ઓક્સાઇડ ઓક્સાઇડનો ઓ ઇન શોર્ટ અને ધાતુનો એમ એમ એક્સ ઓ વાય સ્વરૂપે કોઈ પણ માનો કે ધાતુનો ઓક્સાઇડ છે જનરલી એ કાર્બન સાથે પ્રક્રિયા કરશે એટલે આ ધાતુના ઓક્સાઇડનો ઓક્સિજન કાર્બન લઈ લેશે અને કાર્બન કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાઈ જશે આ ખાસ અવશ્ય યાદ રાખવું કાર્બન અગર રિડક્શન કરતામાં વપરાય તો કાર્બન મોનોક્સાઇડ બનાવે અને કાર્બન મોનોક્સાઇડ અગર વપરાય તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે અને ધાતુ પોતાનું ઓક્સિજન ગુમાવીને એમ સ્વરૂપે અલગ પડશે માનો કે અહીંયા વાય ઓક્સિજન છે તો એ વાય ઓક્સિજનને લેવા માટે તમને વાય કાર્બનની જરૂર પડશે અને આમ વાય વાય અણુ કાર્બન મોનોક્સાઇડના મળશે અને આમ ઓક્સિજન દૂર કર્યા પછી ધાતુના એક્સ મોલ એટલે કે એક્સ મોલ ધાતુ તમને પાછી મળશે કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે ઘણી વખત આપણા જે કેટલાક ધાતુ ઓક્સાઇડ હોય એ સહેલાઈથી રિડક્શન પામે જસ્ટ ફટાફટ ઓછી ગરમી આપવાથી પણ રિડક્શન પામે જ્યારે કેટલાકને રિડક્શન કરવા ખૂબ મુશ્કેલ હોય છે અમુક ધાતુઓના ઓક્સિજનનું રિડક્શન બહુ સરળતાથી થઈ જાય છે તો અમુકને બહુ મુશ્કેલી પડતી હોય છે રિડક્શનનો અર્થ થાય ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવો બીજી રીતના આપણે જોવા જઈએ તો અહીંયા ઓક્સિજન ગુમાવવો તો થાય જ છે પણ અહીંયા ધાતુ જે છે એ ધન સ્વરૂપે હશે

ત્યાં ઉષ્માગતિ શાસ્ત્ર આવે એટલે ઉષ્માગતિ શાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુ કર્મ વિધિના તાપ ધાતુ કર્મ વિધિમાં તાપમાનના વિચરણ માટે અને તે અંગેનું અર્થઘટન ઉર્જાથી કરવામાં આવે છે અને ગતિશાસ્ત્રમાં કેટલીક પાયાની સંકલ્પનાઓ જે છે જો સમજો આપણે શું કીધું કે અહીંયા આપણે કોઈ પણ જાતનું રિડક્શન કરીએ આપણે ગરમી આપવી પડે ગરમી આપવી પડે એટલે તાપમાન સાથેનો સંબંધ આવે તાપમાન સાથેનો સંબંધ આવે વિદ્યાર્થી મિત્રો એટલે ગતિશાસ્ત્ર આવે અને આ ગતિશાસ્ત્રમાં કેટલાક સિદ્ધાંતો છે જે આપણે અહીંયા સમજવાના છીએ અહીંયા સૌથી વધુ જે સિદ્ધાંત છે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર નંબર છ ધોરણ તમે ભણ્યા હશો ના ભણ્યા હોય તો હું હવે ચેપ્ટર પાંચ પૂર્ણ થયું છે એટલે મારી અગિયારમાની ચેનલ્સ પર પણ અગિયારમાં લેક્ચરની સિરીઝમાં પણ હું ભણાવવાનો છું એટલે થોડુંક જોઈ લેજો કદાચ કામ આવે જો કે બહુ મોટું ચેપ્ટર છે અને કદાચ એ પણ નથી કરવું તો હું અહીંયા જેટલી વસ્તુઓ સમજાવું છું એ ખાસ સમજી લેજો ત્યાં એન્ટ્રોપી એન્થાલપી અને ગીફ્સ ઉર્જા ચેન્જ વિશે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં ભણ્યા છે તો સૌથી વધુ સાર્થક પર્યાય જે છે કોઈ પણ પ્રક્રિયા સમજાવવા માટે એ છે ગીપ સૂરજા શું છે ગીપ સુરજા જેમાં ગીપ સુરજા ફેરફાર ડેલ્ટાજી કહેવાય એ ઋણ હોય એવી પ્રક્રિયાઓ આપ મેળે થાય અને જેટલો ડેલ્ટાજી વધુ ઋણ હોય એટલી પ્રક્રિયાઓ વધુ વધુ મતલબ સારી રીતે પોતાની મેળે થાય અને વધુ નિપજ તરફ પ્રેરાય તો આમ ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મવિધિ તાપ ધાતુ કર્મવિધિ કહેવાનો મતલબ ધાતુ કર્મ વિધિ એટલે આપણે ભણી ગયેલા છે કે ધાતુને અલગ કરવાની આપણી રાસાયણિક પદ્ધતિઓ એમાં તાપ એટલે કે તાપમાન સાથેનો સંબંધ એનો અને એમાં વિચરણમાં તાપમાનના વિચરણમાં એટલે કે તાપમાનને બદલાવતા કયું તત્વ આપેલ ધાતુના ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે તે અંગેનું અર્થઘટન આપણે ગિપ્સ ઉર્જાની મદદથી કરીએ છીએ કે આપેલ ધાતુ ઓક્સાઇડ માટે કયું તત્વ રિડક્શન કરતા તરીકે કામ આવશે આપેલ તાપમાનના ગાળામાં એનો અભ્યાસ આપણે આ ગિપ્સ ઉર્જાની મદદથી કરતા હોઈએ છે ઉષ્મિય રિડક્શનના સરવાળાથી થાય તે માટે માપદંડ આપેલા તાપમાને ગિપ્સ ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ થવું જોઈએ અને ઉષ્મિય રિડક્શનના સરવાળાથી સરળતાથી થાય સોરી ઉષ્મિય રિડક્શન જે છે એ બહુ સરળતાથી થાય એ માટે મેં તમને કીધું તેમ આપેલા તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 એટલે કે ઋણ હોવું જોઈએ તો પ્રક્રિયા આપમેળ અને સરળતાથી થાય ગિફ્સ ઉર્જા ફેરફાર ડેલ્ટાજી ધોરણ અગિયારનું સમીકરણ છે પણ કદાચ ન હોય તો ડાયરેક્ટ હવે યાદ જ રાખી લઈશું કે આ ડેલ્ટાજી નું સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય જ્યાં ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર હવે આ પ્રક્રિયામાં ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર છે જેમ મેં તમને સમજાવ્યું હવે આ સમીકરણ અનુસાર જો ડેલ્ટાજી નું મૂલ્ય ઋણ થાય લેસ ધેન જીરો થાય તો જ પ્રક્રિયા આગળ વધશે બાકી પ્રક્રિયા મુશ્કેલ થશે પ્રક્રિયા આગળ વધશે નહીં હવે ડેલ્ટા એચીનું મૂલ્યમાં ખાસ ધ્યાન આપે ડેલ્ટા એસ ધન હોય તો તાપમાન વધારતા ટી ડેલ્ટા એસનું મૂલ્ય વધશે જો ડેલ્ટા એસ ધન હોય તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આ ધન છે આગળ ઋણ છે હવે હું તાપમાન વધારું એટલે આ મૂલ્ય વધતું જાય એટલે આ જે આગળનું મૂલ્ય છે એમાંથી આ મૂલ્ય વધતું જાય એક સમય એવો આવે કે બંને મૂલ્યો સરખા થાય પછી આ તો ફિક્સ છે એના કરતા મૂલ્ય વધી જાય તો નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરીએ જવાબ ઋણ થઈ જાય જવાબ શું થઈ જાય ઋણ આમ આમ આ આ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં તાપમાન વધારતા આમ આ પરિસ્થિતિમાં તાપમાન વધારતા ડેલ્ટાજી વધુ ઋણ બને આમ આ પરિસ્થિતિમાં જો આપણે તાપમાન વધારીએ તો ડેલ્ટાજી જે છે એ વધુ ઋણ બનશે જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મથનથી થતી એકંદરે પ્રક્રિયા ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય એક આ વસ્તુ સમજી આપણે તાપમાન વધારતા બીજી રીતના આપણે એવું સમજી શકીએ કે ભાઈ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય છે તો સામે કાર્બનનું ઓક્સિડેશન થાય છે તો આપણે બે અર્ધ પ્રક્રિયાઓનો વિચાર કરીએ એક ઓક્સિડેશન અને એક રિડક્શન આ બંને અર્ધ પ્રક્રિયાઓ માટે જો ડેલ્ટાજીના મૂલ્યો જે છે એનો સરવાળો કરવામાં આવે અને આમ એકંદરે પ્રક્રિયા જે રેડોક્સ પ્રક્રિયા થાય ઓક્સિડેશન અને રિડક્શનનું સંયોજન આ રેડોક્સ પ્રક્રિયા માટે જો ડેલ્ટાજી ઋણ થઈ જાય તો પ્રક્રિયા સરળતાથી આગળ વધે છે અથવા પ્રક્રિયા સરળતાથી થઈ શકે હવે આ રીતનું સંયોગ તમારે કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો ઓક્સાઇડના નિર્માણ માટે ગિપ્સ ઉર્જા વિરુદ્ધનો આલેખ તમારે દૂરવો પડે અને આ આલેખ દ્વારા આપણે આ રીતનું જે નિરૂપણ છે અથવા કઈ રીતના તાપમાન સાથે ડેલ્ટાજી બદલાય છે એ સરળતાથી સમજી શકીએ તો આલેખ જ્યારે એક ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે મુક્ત ઉર્જાના ફેરફાર માટેનો છે અને આવો આલેખ તમને અહીંયા આકૃતિમાં બતાવેલો પણ છે તમે અહીંયા જોઈ શકો કે અલગ અલગ તાપમાને આ તાપમાનની અક્ષ છે અને ડેલ્ટાજી ના અલગ અલગ મૂલ્યો આપેલા છે એવા સૌથી ઉપર શૂન્ય મૂલ્ય છે આપણને ઋણ મૂલ્યોમાં ઇન્ટરેસ્ટ છે જેટલું ઋણ મૂલ્ય મોટું એટલું મજા મજા આવી જાય એટલે આપણે નીચે બધા ઋણ મૂલ્યો દર્શાવેલા છે અને અલગ અલગ ધાતુઓ માટેના આ આલેખ છે જે શું બતાવે છે કે એક ગ્રામ ઓક્સિજન વપરાય એક ગ્રામ મોલ એક ગ્રામ ને એટલે કે બત્રીસ ગ્રામ ઇન શોર્ટ એક ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે મુક્ત થતો ઉર્જાનો ફેરફાર અહીંયા કેવું છે પહેલી પ્રક્રિયા આપણે જોઈએ તો સીયુ એક ગ્રામ ઓક્સિજન વાપરે એટલે એમાંથી સીયુ ટુઓ બનાવે એટલે બે ઓક્સિજન થાય એટલે ચાર સીયુ વપરાય એટલે એક ગ્રામ મોલ ઓક્સિજન ની પ્રક્રિયા ચાર મોલ કોપર સાથે થઈ બે મોલ કોપર ઓક્સાઇડ બને ત્યારે જે ઉર્જાનો થતો ફેરફાર છે એ આલેખ આ બતાવે છે આલીટી બતાવશે ઇન શોર્ટ તાપમાન સાથે જેમ જેમ જમણી બાજુ જાઓને તાપમાન વધે છે એમ ઉર્જાનો ફેરફાર કઈ રીતના થાય છે એ બતાવે છે ગીપ્સ ઉર્જાની આ જે આલેખ્ય રજૂઆત છે વિદ્યાર્થી મિત્રો એ સૌ પ્રથમ એચ જે ટી ગ્રામ નામના વૈજ્ઞાનિકે કરી હતી એમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી એટલે આને એલિંગ્રામ ડાયાગ્રામ અથવા આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓક્સાઇડના રિડક્શનમાં અને રિડક્શન કરતાની પસંદગીના ગણતરી માટે તે નિર્વિવાદ એટલે કે બહુ સારી રીતે તમને સમજણ પૂરી પાડે છે પાળો પૂરો પાડે છે આ એલિંગ્રામ આકૃતિ તરીકે ઓળખાય છે અને આવી આ જે આકૃતિઓ છે તે કાચી ધાતુના તાપ્ય રિડક્શનતાની રિડક્શનની સુગમતા માટે એટલે કે કઈ રીતના તાપ્ય રિડક્શન કરી શકાય અને કોઈ ધાતુના ઓક્સાઇડ માટે રિડક્શન કરવા માટે કઈ ધાતુ આપણે પસંદ કરી એ ખાસ કરીને આપણને માહિતી પૂરી પાડે છે એટલે આપણે આને સમજવું પડશે તો સમજીએ કે આપણે જાણીએ છીએ કે રિડક્શન દરમિયાન ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામશે અને ધાતુનો ઓક્સાઇડ એમએક્સો જે છે એ સૌથી પહેલા વિઘટન પાપ છે આપણે અહીંયા એક સાથે નથી તૂટી પડતા કે ધાતુનો ઓક્સાઇડ વધતા રિડક્શન કરતા એટલે કે કાર્બનનું મતલબ કાર્બન હોય તો કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ઓક્સાઇડ બની ગયો અને ધાતુ પડી ગઈ ના 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 આપણે અહીંયા છે ને બે ભાગ પાડી દઈએ સૌથી પહેલા ધાતુના ઓક્સાઇડનું વિઘટન ઓકે તો ધાતુનો ઓક્સાઇડ જે છે ધાતુ બની ગયું અને આમાંથી ઓક્સિજન છૂટવો પડ્યો આ વિઘટન પ્રક્રિયા છે આ એમેક્સોમાંથી એમ બનવાની પ્રક્રિયા છે એટલે એમએક્સોમાંથી એમ બનવાની પ્રક્રિયા માટે જે ગિફ્સ ઉર્જા ફેરફાર છે ડેલ્ટા જી તરીકે આપણે દર્શાવેલું છે તો આપણે જાણીએ છીએ કે રિડક્શન પહેલા ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામશે અને રિડક્શન કરતા ઓક્સિજન દૂર કરે છે બે પ્રક્રિયાઓ થશે હવે જો છે આજે ઓક્સિજન દૂર પામ્યો અથવા છૂટો પડ્યો એ ઓક્સિજન જે છે એ કાર્બન લઈ લેશે અને કાર્બન મોનોક્સાઇડમાં ફરી જશે આમ કાર્બન જે છે કાર્બન મોનોક્સાઇડમાં ફરે એ માટે ડેલ્ટા જીનો જે ફેરફાર છે આરો ડેલ્ટા જી જીરો કાર્બન કાર્બન મોનોક્સાઇડમાં ફરે છે અને આ બંને પ્રક્રિયા ભેગી થાય ત્યારે સામે સામેથી ઓક્સિજન ઉડી જાય એમએક્સો વધતા કાર્બન થાય અને એક્સ એમ વધતા કાર્બન મોનોક્સાઇડ મળે જે આપણે પાછળ પ્રક્રિયા લખી હતી કે એમ એક્સો વાય હતું અહીંયા એની જગ્યાએ આપણે ઓ લીધું એની કાર્બન સાથે પ્રક્રિયા થાય કાર્બન મોનોક્સાઈડ વધતા એમ મળે તો આ જે ટોટલ પ્રક્રિયા છે એના આ બે અર્ધ સ્વરૂપો છે ઓક્સિજન દૂર થવો ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિજન ઉમેરાવો રિડક્શન પ્રક્રિયા અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એવી બે પ્રક્રિયાઓના ડેલ્ટા જી જીરોનો સરવાળો પૂરતો મોટો અને ઋણ કરવાનો છે અહીંયા બે પ્રક્રિયાઓ છે કઈ બે પ્રક્રિયાઓ એક તો રિડક્શન કરતાનું પોતાનું શું થાય છે ઓક્સિડેશન અને ધાતુના ઓક્સાઇડનું શું થાય છે રિડક્શન આ ર ધાતુના ઓક્સાઇડનું રિડક્શન રિડક્શન કરતાનું ઓક્સિડેશન આ રિડક્શન કરતાનું ઓક્સિડેશન સૂચવે છે આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન સૂચવે છે કેમ અહીંયા ઓક્સિજન દૂર થાય છે અહીંયા ઓક્સિજન ઉમેરાય છે આ બંને પ્રક્રિયાઓનો ડેલ્ટા જી જે છે ડેલ્ટા જી જીરો જે છે એટલે કે ગિપ્સ ઉર્જા ફેરફાર જે છે એનો સરવાળો ઋણ અને મોટો ઋણ તો કરવાનો પણ બને એવું મોટું મૂલ્ય આપવાનું એ કામ કોનું છે રિડક્શન કરતાનું કોનું કામ છે રિડક્શન કરતાનું હવે માનો કે કાર્બનનું જો સંપૂર્ણ સીઓ ટુમાં જ રૂપાંતરણ થઈ જાય તો કાર્બન જે છે એ એક દ્વત્યાંશ ઓક્સિજન વાપરે અને સીઓ ટુમાં રૂપાંતર પામી જાય અને અહીંયા એક દુત્યાંશ ઓટું થઈ ગયો એક દુત્યાંશું એક દ્વિત્યાંશ કાર્બન થઈ ગયો એક દુત્યાંશ કાર્બન ક્લિયર છે એટલે હાફ સીઓ ટુ મળે તમને હવે અહીંયા આપણે કેમ એક દુતિયાઉં સોટું લીધું કારણ કે અહીંયા તમને એક ને એટલે એટલું જ આપણે કાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં ફરે છે કાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં ફરે ડેલ્ટા જી જીરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં ફરે એ પ્રક્રિયા માટેનો ઉર્જા ફેરફાર આ એક મોલ માટે છે પણ અહીંયા તો બધા માટે અડધા અડધા મોલ વડે ગુણી નાખ્યો છે એટલે ઉર્જા ફેરફાર પણ અડધો થાય એટલે આગળ અડધો મૂકવામાં આવેલો છે ઓકે હવે આગળ વાત કરીએ તો માનો કે આપણે બે પ્રક્રિયાઓનું કરીએ અને એક છે છ પોઈન્ટ 6.16 આ બે પ્રક્રિયાઓનું સંમિશ્રણ કઈ રીતના કરી શકાય એ તમે સમજો તો છ પોઈન્ટ પંદર જે પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયા આવી છે એમ એક્સ એનું વિઘટન થાય છે એક્સ એમ વત્તા હાફ વધુ મળે છે અને છ પોઈન્ટ સોળ નામની જે પ્રક્રિયા છે એ આવી છે સી વત્તા વન હાફ ઓ ટુ કન્વર્ટ ઇન ટુ હવે આ બે પ્રક્રિયાઓને ભેગી કરીએ તો આવું ડાબી બાજુનું ડાબી બાજુ જ લખીએ એમએક્સ ઓ વત્તા સી વત્તા વન હાફ ઓટુ ગીવ જમણી બાજુનું જમણી બાજુ એક્સ એમ વત્તા સીઓ વત્તા વન હાફ ઓટુ વન હાફ ઓટુ બંને બાજુથી ઉડી ગયું એટલે પ્રક્રિયા સમીકરણ આવી ગયું એમેક્સો સી વત્તા એક્સેમ સોરી ગીવ એક્સે આ સ્વરૂપે હોઈ શકે ઘન અથવા તો પ્રવાહી એટલે એવી રીતના જો તમે છ પોઈન્ટ પંદર અને છ પોઈન્ટ સત્તરનું યુગમન કરો તો છ પોઈન્ટ પંદર ધાતુના ઓક્સાઇડનું વિઘટન છે એમેક્સો જેમાંથી એક્સેમ વધતા હાફ ઓટું મળે અને છ પોઈન્ટ સત્તર જે છે વિદ્યાર્થી મિત્રો એ કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં એટલે કે વન હાફ સી વન હાફ ફોટું લઈને વન હાફ સી ઓ ટુ બનાવે છે અને આપણે જોયું તેમ વન હાફ ફોટુ વન હાફ ઓટું તો બંને બાજુ થોડી જવાનું છે એટલે અહીંયા શું વધ્યું એમ એક્સ ઓ વધતા અહીંયા શું વધ્યું એક દુત્યાંશ કાર્બન સામે શું મળશે એક્સ એમ વધતા એક દુત્યાંશ કાર્બન ડાયોક્સાઇડ આ પ્રક્રિયા સમીકરણ આ એટલે આવી રીતના બે પ્રક્રિયા સમીકરણોનો સરવાળો કર્યો એક ઓક્સિડેશન એક રિડક્શન બંનેનું ભેગું કરીને આ રેડોક્સ મેળવ્યું અને બે વખત આપણે આવું કર્યું હવે માનો કે આપણે એવું રીતના છ પોઈન્ટ વીસ લઈએ આપણે અહીંયા બંનેમાં કાર્બન રિડક્શન કરતા તરીકે લીધો હતો અને કાર્બન રિડક્શન કરતા તરીકે લઈને કાર્બન કાર્બન મોનોક્સાઇડમાં અથવા કાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે એના વર્ણનની વાત કરી હતી પણ માનો કે કાર્બન મોનોક્સાઇડ આપણે રિડક્શન કરતા તરીકે લઈએ અને કાર્બન મોનોક્સાઇડ એક દુતિયાનું સોટું સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે તો એ પ્રક્રિયા માટે જે મુક્ત ઉર્જા ફેરફાર છે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં પ્રમાણેનો હોય હવે આને આપણી આગળની પ્રક્રિયા એમેક્સો વધતા હાફ ઓ ટુ સાથે ઉમેરીએ તો હાફ ઓ ટુ હાફ ઓ ટુ નીકળી જાય આ એમેક્સો વધતા સીઓ બાકી બચ્યું એમાંથી એક્સેમ વધતા સીઓ ટુ ભણે તો આવી રીતના આપણે કોઈપણ ધાતુના ઓક્સાઇડને ધાતુના ઓક્સાઇડનું વિઘટન કરીને એ ઓક્સિડેશન પ્રક્રિયાને કાર્બનની કાર્બન મોનોક્સાઇડ કાર્બનની કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડની રિડક્શન પ્રક્રિયા સાથે સંયુગ્મન કરી શકે હવે આપણે જ્યારે એનું સંયુગ્મન કરીએ છીએ જેમ કે આ પ્રક્રિયા માટે આપણે જોયું હતું ડેલ્ટા જી જીરો અત્યારે માંથી શું છે માંથી એમ છે આની ગિપ્સ ફ્રી ઊર્જા ગ્રીપ્સ મુક્ત ઉર્જા અને આની ગિપ્સ મુક્ત નો સરવાળો કરવામાં આવે તો આ સમીકરણ માટે ગિપ્સ ઉર્જા ફેરફાર ડેલ્ટા જી મળે અને જો એ ઋણ મળે તો પ્રક્રિયા આપ પેઢે થાય છે અને તો હવે એ રીતના ત્રણ અલગ અલગ પ્રક્રિયાઓનું સંયોજન કરીને કઈ પ્રક્રિયામાં ઋણ ગીપ ગીપ્સ મુક્ત ઉર્જા મળે છે એ પ્રક્રિયાને આપણે રિડક્શન માટે પસંદ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ચલો ફટાફટથી હવે તમારા ડાઉટ્સ જાણી લઈએ કારણ કે મેં નોનસ્ટોપ તમને ઘણું બધું ભણાવી દીધું હે તો હવે હું ખાસ તમારા ડાઉટ્સ હોય એ જાણી લઉં બરાબર પછી આગળ વધું હવેનો જે ટોપિક છે થોડો મોટો છે એટલે પાંચ મિનિટમાં તો કવર થશે નહીં હે પરંતુ હું તમને તમે ડાઉટ લખો ત્યાં સુધી હું તમને હાઇલાઇટ આપું કે હવે આપણે આવતીકાલના લેક્ચરમાં હેલિંગ અને એની આકૃતિ એની મર્યાદાઓ એની ઉપયોગીતા પણ ભણવાના છે બરાબર છે આગળ આપણે પછી ધીમે ધીમે વાટ પઠ્ઠીને એવી વસ્તુઓ પર આગળ આગળ જતા રહીશું બરાબર તો અત્યારે આપણે આટલું જ જોવાના છીએ ખાસ કરીને હું તમારી કોમેન્ટ્સો વાંચી લઉં કેવું છે તમારું અને હું બીજી વસ્તુ જણાવું તમને કે થોડું કદાચ હવે સાડા આઠ જેવું થઈ જશે એટલે થોડુંક પેશન્સ રાખજો કારણ કે વચ્ચે ટેન્થનું લેક્ચર્સ પણ એક સ્ટાર્ટ કરેલું છે ઉમેરેલું છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા હતા અને રેગ્યુલરલી આપણી સાથે જોડાય પણ છે ઓકે તો રિયા ઘણા બધા છે કારણ તમારી કોમેન્ટ્સમાં ઓર્ગેનિક બેટા થોડુંક વાર લાગશે માનસિક એટલા માટે કારણ કે અત્યારે જો હું ઓર્ગેનિક તો ભણાવીશ છોડી દેશે હેને એટલે હજુ તો એમનું ફોર્થ ચેપ્ટર ચાલે છે એટલે ફાઈવ સિક્સ સેવન ઇક્વિલિબ્રિયમ પછી આઠ નવ બારવા નંબરનું છે ઓર્ગેનિક બહુ વાર લાગશે બેટા હે ને તો એમાં વાર લાગશે થોડી વાર લાગશે બાકી ઓર્ગેનિક એવું નથી કે અગિયારમાં નું આવડશે તો જ બારમાં નું આવડશે કારણ કે મેં ઓલરેડી તમને એક ચેપ્ટર ભણાવી ચૂક્યો છું હેલો આલ્કેદ અને તમે સારી રીતના એને ભણી પણ ચૂક્યા છો સરસ ઓકે જો કંઈ ડાઉટ હોય તો મને જણાવો વિદ્યાર્થી મિત્રો બાકી આપણે મળીશું હવે આવતીકાલના લેક્ચરમાં યસ વૈશાલી દિગ્વિજય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે ઓકે તો હવે આપણે મળીશું આવતીકાલના લેક્ચરમાં ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર ગુડ નાઇટ